નૈઋત્યનું ચોમાસું છે એનો પ્રવેશ ગુજરાતની અંદર થઈ ચૂક્યો છે. નૈઋત્યના ચોમાસાની શરૂઆત છે દક્ષિણ ગુજરાતથી થઈ છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરી ગયું છે. પણ અનેક વખત એવું પણ બનતું હોય કે ચોમાસું રાજ્યની અંદર પ્રવેશ કરીએ પણ પ્રવેશ કરતાની સાથે ચોમાસું નિષ્ક્રિય થઈ જતું હોય છે. ગઈકાલે જેવી રીતે નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કર્યું, દક્ષિણ ગુજરાતના લગભગ વલસાડ વાપી અને નવસારી સુધી હવામાન વિભાગ તરફથી જાહેરાત પણ કરી દેવામાં આવી કે ત્યાં સુધી ચોમાસું પહોંચી ગયું છે. ખાસ કરીને એક અઠવાડિયા સુધી રાજ્યની અંદર કોઈ ધોધમાર સાર્વત્રિક વરસાદ થાય તેવી શક્યતાઓ દેખાતી નથી. અરબી સમુદ્રની અંદરથી ફરીથી કોઈ નવો કરંટ આવશે એટલે લગભગ 20 તારીખથી રાજ્યની અંદર ફરીથી ચોમાસું સક્રિય થાય તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. છેલ્લા બે દિવસમાં ગુજરાતમાં વરસાદનું આગમન થઈ ગયું છે અને ઘણા બધા જિલ્લામાં વરસાદે અમી છાટણા કર્યા છે અને હવે એ બાબતે હવામાન આગાહીકાર પરેશ ગોસ્વામીએ આગામી દિવસો વિશે ખાસ આગાહી કરી છે અને એમણે શું વાત કરી છે જાણીએ આપણે. IMD એટલે કે ઇન્ડિયન મીટિયોલોજી ડિપાર્ટમેન્ટના મોડેલોના ઇન્ડિકેશનના આધારે જોવા જાય તો ગઈકાલે એટલે કે 11 જૂન 2024ના રોજ નૈઋત્યનું ચોમાસું છે એનો પ્રવેશ ગુજરાતની અંદર થઈ ચૂક્યો છે અને જેની જાહેરાત પણ હવામાન વિભાગ તરફથી અને અમારા જેવા પ્રાઇવેટ અનેક વેધર એક્સપર્ટ તરફથી કરી દેવામાં આવી છે. હવે જે રીતે જોવા જઈએ તો ગઈકાલે નૈઋત્યના ચોમાસાની શરૂઆત છે દક્ષિણ ગુજરાતથી થઈ છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરી ગયું છે પણ અનેક વખત એવું પણ બનતું હોય કે ચોમાસું રાજ્યની અંદર પ્રવેશ કરીએ પણ પ્રવેશ કરતાની સાથે ચોમાસું નિષ્ક્રિય થઈ જતું હોય છે. એવું અનેક વર્ષે બને છે અને જેને કહેવામાં આવે છે મોનસૂન બ્રેક. હવે એ મોનસૂન બ્રેકની પરિસ્થિતિ છે ચાલુ વર્ષે એટલે કે 2024ના ચોમાસા દરમિયાન પણ અત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ગઈકાલે જેવી રીતે નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કર્યું, દક્ષિણ ગુજરાતના લગભગ વલસાડ વાપી અને નવસારી સુધી હવામાન વિભાગ તરફથી જાહેરાત પણ કરી દેવામાં આવી કે ત્યાં સુધી ચોમાસું પહોંચી ગયું છે પણ ત્યાં પહોંચતાની સાથે જ ગત રાત્રેથી ચોમાસું નિષ્ક્રિય થઈ ગયું છે. મોનસૂન બ્રેકની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને હાલ અરબી સમુદ્રની અંદર કોઈ પણ એવું પ્રેશર નથી જેને કારણે આ ચોમાસું આગળ વધે એટલે આ મોનસૂન બ્રેકની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એ લગભગ હવે એક વીક સુધી એટલે એક સપ્તાહ સુધી આ મોનસૂન બ્રેકની પરિસ્થિતિ જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે ખાસ કરીને એક અઠવાડિયા સુધી રાજ્યની અંદર કોઈ ધોધમાર સાર્વત્રિક વરસાદો થાય તેવી શક્યતાઓ દેખાતી નથી. હા, એક ચોક્કસથી છે કે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને બીજા પણ અન્ય વિસ્તારોની અંદર છૂટાછવાયા વરસાદો છે ચાલુ રહેશે. જેવી રીતે છેલ્લા 2-4 દિવસથી રાજ્યના અનેક વિસ્તારોની અંદર છૂટાછવાયા વરસાદો પડી રહ્યા છે, અનેક જગ્યાએ થંડરસ્ટોર્મ એક્ટિવિટી થઈ રહી છે. કોઈ કોઈ જગ્યાએ થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય અને ત્યાં તીવ્રતા સાથે કદાચ 1-2 કે 2.5 ઇંચ વરસાદ પડીએ તો એ વિસ્તારોના ગામડાઓને વાવણી લાયક વરસાદનો પણ લાભ મળી શકે છે. પણ સાર્વત્રિક વરસાદ હમણાં નહીં જોવા મળે, છૂટાછવાયા વરસાદો જોવા મળશે અને આ મોનસૂન બ્રેકની પરિસ્થિતિ છે એ થોડીક લાંબી ચાલે એવું આજના અલગ અલગ મોડેલોના પ્રિડિક્શનના આધારે અમારું તારણ છે. એટલે અરબી સમુદ્રની અંદરથી ફરીથી કોઈ નવો કરંટ આવશે એટલે લગભગ 20 તારીખથી રાજ્યની અંદર ફરીથી ચોમાસું સક્રિય થાય તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. જો કે 16-17 તારીખમાં પણ ચોમાસું સક્રિય થશે પણ એમાં કોઈ મોટી ઉથલ પાથલ થાય 16-17 તારીખથી કોઈ સાર્વત્રિક વરસાદો થાય તેવી શક્યતાઓ નથી. એટલે હમણાં કોઈ મોટા વરસાદના રાઉન્ડની આશા ન રાખવી. 20 તારીખ પછીથી ફરીથી નૈઋત્યનું ચોમાસું સક્રિય થઈ અને આગળ વધશે એ પછીથી આપણે સાર્વત્રિક વરસાદોના લાભ મળી શકે છે. અત્યારે મોનસૂન બ્રેકની કન્ડિશન છે એ અનેક વર્ષે આપણે આ કન્ડિશન જોવા મળતી હોય છે, એ જ કન્ડિશનનો સામનો અત્યારે આપણે કરી રહ્યા છે અને ટૂંક સમયની અંદર આપણે આ મોનસૂન બ્રેકની કન્ડિશનમાંથી મુક્ત થશું અને અરબી સમુદ્રમાંથી નવો કોઈ કરંટ આવશે, લો પ્રેશર આવશે અને આપણે 20 જૂન આસપાસથી ફરીથી ચોમાસું સક્રિય થઈ અને રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદનો લાભ મળે તેવી શક્યતા હાલ અમે માની રહ્યા છીએ. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી, જૂનાગઢ.